મિત્રો મજામાં ધોરણના અનુસંધાને દોહરો તમને યાદ આવી જવું જોઈએ કે દોહરો છે એ માત્રામેળ છંદ તો છે પણ એના જે ચરણો છે એમાં માત્રાઓ કેટલી આવતી હશે પણ મિત્રો મેં શું કર્યું છે કે અહીંયા એક અરીશો રાખી દીધો છે મિત્રો અરીશો રાખો ને

પહેલું ચરણ હશે તો એમાં તેર માત્ર હશે બીજા ચરણની અંદર માત્ર હશે ત્રીજા ચરણની અંદર તેર માત્ર મિત્રો લગાત્મક રૂપ તમને ખબર જ છે દા 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 દાલ દા 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 ગાલ મિત્રો અહીં તમે સમજો છો કે અહીંયા જ્યારે તમે દા બરાબર એટલે બે માત્રા છે બે માત્ર અહીંયા પણ તમે જુઓ બી બી અહીંયા બે અને અહીંયા એક રાઈટ એટલે તમે તરત કહેશો કે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ દુ ને દસ ને અગિયાર રાઈટ તો તેર અગિયાર ફરીથી તેર અગિયાર

ઉપર ચડવા જાય મિત્રો સમજાય છે તો ડુંગર કેરી ખીણ માં આ તમે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને મિત્રો તો જરૂર આવડી જશે અને વાત છે સંધિ યસ તો સ્વાભાવિક છે કે આ ચતુષ્કલ જ છે તો એમની સંધિ શું કાલ સવારે પૂછાય કે માત્રા મેળ જે છંદ દોહરો છે એની સંધિ શું છે તો યસ અહીંયા ચાર ચરણના સંદર્ભે છે ચતુષ્કલ છે અને માત્રા પૂછે તો તમે હવે સાવ ક્લિયર છો કે પહેલું ને જો ત્રીજું ચરણ હોય તો તેર છે અને બીજું અને ચોથું હોય તો યસ અગિયાર છે અને યતિ ક્યાં આવે છે તમે તરત કહેશો દા 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 ગણો જાય તો તો યસ બિલકુલ સાચું છે તમને કોઈ પૂછે યતિ કેટલી તો તમને તેર અને હા એક મિત્રો તાળ છે ને જે તમને તાલના સંદર્ભે એ બાર છે એવું યાદ રાખજો અને ઉદાહરણ પૂછે તો તમને યાદ જ છે તો હવે તમે ચોક્કસ કહી શકશો શું કે યસ કરતા જાર કરોડીઓ ભોંય પડી પછડાય વણ તૂટે લે તાતણે ઉપર ચડવા જાય મિત્રો અહિયાં સમવૃત નથી ચોપાઈમાં છે ને એક ધારું આવતું હતું પંદર 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 તો અહિયાં કદાચ એમ પૂછ્યું કે પ્રકાર શું છે તો તમે કહી શકશો કે અર્ધ સમવૃત છે પ્રકાર શું થશે અર્ધ સમવૃત તો મિત્રો મજા આવી ગઈ તો સિમ્પલ છે દોહરો તેર અગિયાર તેર અગિયાર માત્રા ચાર ચરણ છે ચતુષ્કલ સંધિ છે

મિત્રો મજા આવી તો માત્ર છંદ વિશે કંઈ પણ પૂછે યસ હવે તમને આવડી જશે તો વિશે ઓલ ધ બેસ્ટ તમારા તમામ મિત્રો જાણ કરી દેજો અને હા પોણા દસે અંદર આવી જજો આવજો